દીવમાં સવારે જય સોફિયા ક્રુઝની ત્રીજી ટીપનું 139 પેસેન્જરનું થયું આગમન. દીવમાં ક્રુઝ સેવા શરૂ કરવામાં આવતા પ્રવાસી ક્ષેત્રમાં ખૂબ જ ઉત્સુકતા સાથે રોમાંચક સફરની મજા માણવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ વર્તાઈ રહેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હજીરા સુરતનું આજે ત્રીજી વાર આગમન થયું. આ ત્રીજી ટ્રીપમાં 139 જેટલા પેસેન્જરો અને 24 જેટલા ક્રૂ મેમ્બરો હજીરાથી દીવ પહોંચ્યા હતા. આ પેસેન્જર શિપની 300 પેસેન્જરની કેપેસિટી છે. આ ક્રૂઝ શિપનું બુકિંગ ઓનલાઈન કરી શકાશે. દીવમાં આજે ક્રૂઝ સેવા ચાલુ થવાથી દીવના પર્યટક ક્ષેત્રે વધારો થશે. ક્રૂઝ શિપમાં એક વ્યક્તિની 1200 રૂપિયા ટિકિટ છે. ક્રૂઝમાં આવેલ તમામ પેસેન્જરોને ક્રૂઝની મિની બોટના માધ્યમથી દીવ જેટી પર પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં દીવ ફિશરીઝ અને પોર્ટ વિભાગ અધિકારી શુકર અંજાણી અને દીવ પર્યટન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિઓમાં તમામ પેસેન્જરો દીવના પર્યટન સ્થળોની મુલાકાત લેવા રવાના થયા હતા. દીવથી આ ક્રૂઝ 12 કલાકે રવાના થયા બાદ 24 કલાકની મુસાફરી બાદ સુરત હજીરા પહોંચશે અને આવતા અઠવાડિયામાં ફરી દીવની મુલાકાત લેશે. દીવમાં ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવતા પ્રવાસી ક્ષેત્રમાં ખૂબ ઉત્સુકતા સાથે રોમાંચક સફરની મજા માણવા લોકોમાં ખૂબ ઉત્સાહ વર્તાર રહી છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. शिप का एक्सपीरियंस कैसा रहा आपका? अच्छा था. वहाँ से लेकर मतलब रात में हमने मजे किए, कार्ड्स वगैरह खेले, खाना खाया, फोटोज खिंचवाए. फैसिलिटीज कैसी थी? अच्छी थी, थोड़ी स्लो थी बट अच्छी. હું સૈનેશભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે ને વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.
હું જયદીપભાઈ ખાચર ચોટીલા નગરપાલિકા પ્રમુખ હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન। ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન। અરવિંદ એમ ઠાકોર એડવોકેટ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા। સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું। અને એના પછી મારા વિસ્તાર દ્વારાને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાડું છું। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન। આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।